चिंता न करो, તમે આ વિડિયો પહેલેથી છેલ્લે સુધી ધ્યાનથી જોશો એટલે તમને આવો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાશે તો તમે ઘડી શકશો। તો જો અહીંયા યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા, કેટલા ગુણ મળ્યા? એક કસોટીમાં 40 ગુણ। તેને પ્રત્યેક સાચા જવાબના, જોજો હો, સાચા જવાબના 3 ગુણ અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ મળ્યો, એટલે કે 1 ગુણ કપાઈ ગયો, બરોબર। જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ, એટલે કે સાચા જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબ માટે કેટલા ગુણ, 2 ગુણ કાપ્યા હોત, એટલે કે ઓછા કર્યા હોત, તો યશે 50 ગુણ મેળવ્યા હોત। તો આ કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો પૂછાયા છે? મિત્રો, આ એક્ઝામ્પલમાં તમારે કુલ પરીક્ષાની અંદર, કસોટીની અંદર કુલ કેટલા પ્રશ્નો પૂછાયા છે એ તમારે શોધવાનું છે। તો ચાલો ત્યારે હવે આપણે શું કરવાનું છે, જુઓ, યશે એક કસોટીમાં જવાબ આપ્યા છે અને એમાં બે પ્રકારના જવાબ છે, એક સાચા જવાબ છે અને બીજા કેવા છે, ખોટા જવાબ। તો એ તમારે ધારવા પહેલા પડશે। તો અહીંયા આપણે પહેલા લખીએ કે યશે કસોટીમાં આપેલ, જોજો બરોબર, સાચા જવાબ બરાબર, સાચા જવાબ બરાબર એક્સ અને ખોટા જવાબ બરાબર, ખોટા જવાબ બરાબર વાય ધારતા, ઓકે। હવે તમારે શું કરવાનું છે, આટલું થઈ જાય એટલે અહીંયા જે તમને રકમમાં માહિતી આપી છે એ માહિતી ઉપરથી તમારે સમીકરણ બનાવવા પડશે। તો હવે જુઓ, અહીંયા નીચે આપણે લખવું પડશે કે આપેલી માહિતી પરથી, આપેલી માહિતી પરથી નીચે મુજબ સમીકરણ મળે, નીચે મુજબ, એટલે શું બધું લખવું ના પડે, દાખલો બહુ લાંબો ન થાય, નાની કોઈ એટલી બધી જરૂર નથી, સમીકરણ સાચું હોવું જોઈએ। આપેલી માહિતી પરથી નીચે મુજબ સમીકરણ લખતા, ઓકે। હવે ચલો રકમ વાંચો, કુલ કેટલા ગુણ મળ્યા છે પહેલી વખતે, પહેલી એક કસોટીમાં 40 ગુણ મળ્યા છે, એટલે કુલ 40। તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ, સાચા જવાબના 3 ગુણ અને અહીંયા સાચા જવાબ બરાબર કેટલા છે, x, એટલે 3 ગુણ્યા x એટલે કેટલા થાય, 3x, અને ખોટા એટલે ઓછા કરવાના, પ્રત્યેક ખોટા જવાબ માટે 1, 1 એટલે ખોટા જવાબ એટલે y અને અહીંયા 1 જ છે કાપા છે, એટલે y ગુણ્યા 1 એટલે કેટલા થાય y, અને એને કેટલા મળે છે આ કસોટીમાં 40 ગુણ એટલે બરાબર 40, સમીકરણ નંબર 1, ઓકે। આ સમીકરણ 1 આવી ગયું। હવે શું કરીએ, આગળ વાંચીએ। તો હવે જો બીજું સમીકરણ બનાવીએ કે જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ, 4 ગુણ એટલે સત્ય, સત્ય એટલે x અને 4 ગુણ એટલે 4 ગુણ્યા x એટલે 4x અને ખોટા જવાબ છે તો ઓછા કરવાના, કારણ કે સાચા જવાબમાંથી એટલા બાદ કરવા પડે। તો અહીંયા શું કહે છે, જુઓ, કે અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ, 2 ગુણ એટલે
खोटा जवाब એટલે y અને 2 ગુણ્યા એટલે 2 ગુણ્યા y એટલે કેટલા થાય 2y અને બરાબર કુલ ગુણ કેટલા મળ્યા છે અને 50 કેટલા મળ્યા છે મિત્રો 50 ઓકે હવે તમે શું કરશો તો હવે તમે ધ્યાન રાખો કે આ ત્રણેમાંથી આ બંનેમાંથી શું સામાન્ય નીકળે તો જુઓ આ બંનેની અંદરથી બે સામાન્ય કાઢીએ તો 2 કૌંસમાં 2x 2 તો સામાન્ય કાઢ્યા એટલે y 50 હવે આ બે ગુણાકારમાં છે બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે ભાગાકારમાં જાય માટે અહીંયા લખવાનું 2x y 50 ભાગ્યા 2 માટે 2x y 50 ને 2 વડે ભાગો એટલે કેટલા આવી જાય 25 એટલે આ તમારું હવે ફાઇનલી સમીકરણ નંબર કયું આવ્યું 2 ઓકે હવે તમારે શું કરવાનું કે પ્રમાણિત સ્વરૂપમાં કારણ કે ચોકડી ગુણાકારની રીત વાપરવાની છે તો આ બંને સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં લખવા પડે તો અહીંયા લખવાનું કે આપેલ બંને સમીકરણને समीकरण ने प्रमाणित स्वरूप में प्रमाणित स्वरूप में लखता चलो હવે પહેલું સમીકરણ લખીએ તો ચોકડી ગુણાકાર વાપરવાની છે તો હવે આ જે 40 છે એને આ બાજુ લાવો 25 ને આ બાજુ લાવી દો તો શું થશે જો અહીંયા કે 3x - y प्लस છે એટલે આ બાજુ આવે તો -40 0 અને સમીકરણ નંબર કયો આપી દઈએ 3 હવે એ જ રીતે આ સમીકરણ 2 લો તો શું થશે તો જો અહીંયા 2x - y આ પ્લસ છે આ બાજુ આવશે તો -25 0 અને સમીકરણ નંબર કયો આપી દઈએ 4 થઈ ગયું હવે ચોકડી ગુણાકારની રીતે समीकरण નો ઉકેલ અહીંયા લખવું પડે ભાઈ ઉકેલ ચોકડી ગુણાકારની રીતે શોધતા ગુણાકારની રીતે શોધતા ઓકે હવે આપણી પાસે x y અને અચળ પદ છે તો હવે અહીંયા શું લખીશું બરોબર જો અહીંયા આ x આ y અને અહીંયા a અને એને આપણે પહેલા બોક્સ બનાવી દેવાનું આ રીતે થઈ ગયું હવે શું કરવાનું x છે પહેલું એટલે x વાળું પદ દબાવી દો એટલે આ બે લખવા પડે -1 -1 કહેવાય કશું ન હોય તો -1 કહેવાય તો અહીંયા -1 નીચે પણ -1 અને આ બાજુ -40 અને -25 હવે y લેવાનું તો y ને દબાવો તો શું આવે -40 -25 તો લખ્યા તો હવે શું આવે 3 અને 2 તો અહીંયા લખીએ આપણે 3 અને અહીંયા કેટલા લખવાના 2 હવે આ દબાવી દો અચળ પર તો શું આવે 3 અને 2 એ તો લખ્યા તમે હવે શું આવશે આ બંને આવશે -1 -1 ઓકે આ ચિહ્નોનું બહુ ધ્યાન રાખજો બાકી તો બધું ઈઝી થશે તમારે કોઈ તકલીફ નહીં પડે એમાં હવે આનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર અને 25 3 3 -1 2 -1 આનો ગુણાકાર તમારે કરવો પડશે તો હવે શું કરીશું બરોબર ધ્યાન રાખો x છેદમાં -1 અને -25 એ બંનેનો ગુણાકાર -1 -25 ઓછા અહીંયા જો આ બંનેનો ગુણાકાર તો -1 અને -40 બરાબર હવે તમારે y લેવાના મિત્રો તો y માં જુઓ -40 ગુણ્યા 2 એટલે -40 અને આ 2 ઓછા આ બંનેનો ગુણાકાર -25 અને 3 થઈ ગયો હવે શું કરી નાખીશું બરાબર 1 લેવાનો અને છેદમાં આ બંનેનો ગુણાકાર તો 3 અને -1 ઓછા 2 અને -1 તો 2 અને -1 આવડશે મિત્રો હવે આપણે ગુણાકાર કરવાનો છે તો x છેદમાં
आ बने नो गुणाकार करो माइनस माइनस एक तो प्लस એટલે નહીં લખવાના 25 એકા 25 જુઓ આ માઈનસ માઈનસ તો પ્લસ થઈ જાય એટલે નીકળી જાય પણ આ માઈનસ વધાય એ માઈનસ અને 40 ગુણ્યા 1 એટલે કેટલા થાય 40 બરોબર બરાબર y છેદમાં આ બંનેનો ગુણાકાર 40 દુ 80 અને આ માઈનસ એટલે માઈનસ 80 જોજો હા બરોબર माइनस माइनस શું થઈ જાય પ્લસ અને 25 ગુણ્યા 3 એટલે 75 તો અહીંયા લખીએ આપણે પ્લસ 75 અને બરાબર 1 છેદમાં 3 એકા 3 અને આ માઈનસ એટલે માઈનસ 3 ઓછા માઈનસ માઈનસ અહીંયા શું આવે પ્લસ 2 એકા 2 હવે બરોબર ધ્યાનથી તમે જોજો કે આ x છેદમાં હવે આ બંનેની બાદબાકી કરો 40 માંથી 25 બાદ કરીએ તો 10 માંથી 5 જાય તો 5 3 માંથી 2 જાય તો 1 અને મોટી સંખ્યા આગળ કેટલા આવે માઈનસ તો કેટલા વધ્યા માઈનસ 15 હવે અહીંયા જુઓ આ y છેદમાં આ બંનેની બાદબાકી કરીએ માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી પણ મોટી સંખ્યા આગળ માઈનસ છે એટલે તમારે માઈનસ લખવું પડે અને આ બંનેની બાદબાકી કરો 80 માંથી 75 જાય તો કેટલા રહેશે 5 અને બરાબર 1 છેદમાં મોટી સંખ્યા આગળ માઈનસ માઈનસ પ્લસ માઈનસ 3 માંથી 2 જાય તો 1 બરોબર હવે તમારે શું કરવાનો x ને અચળ પદ સાથે અને y ને અચળ પદ સાથે આપણે સરખાવવાના તો માટે અહીંયા લખવાનું અહીંયા વચ્ચે ભાગ પાડી દેવાના અને x છેદમાં માઈનસ 15 બરાબર y બરાબર 1 છેદમાં માઈનસ 1 હવે જોજો આ ભાગાકારમાં આ બાજુ લઈ લો તો x બરાબર આ બંનેનો ગુણાકાર કેટલો થાય માઈનસ 15 થાય અને છેદમાં કેટલા છે માઈનસ 1 હવે આ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ શું થાય પ્લસ એટલે x બરાબર અહીંયા કેટલા આવશે 15 આવશે કેટલા આવશે 15 એટલે હું અહીંયા લખીશ બરોબર અહીંયા એરો મારી દઉં છું એટલે તમને ખ્યાલ આવશે કે હું આ બાજુ ગયો છું બરોબર અહીંયા લખી આપણે x બરાબર માઈનસ માઈનસ પ્લસ અને 15 એકલા વધ્યા એટલે કેટલા આવે 15 ઓકે એટલે આપણો આ પહેલો જવાબ આવ્યો x બરાબર 15 હવે આપણે શું કરીશું એ જ રીતે y ને સરખાવીએ તો જો અહીંયા y છેદમાં માઈનસ 5 બરાબર 1 છેદમાં માઈનસ 1 આ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર તો y બરાબર માઈનસ 5 છેદમાં માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય માટે તમારો અહીંયા જવાબ આવશે y બરાબર કેટલા આવ્યા 5 આવી ગયો એટલે x અને y ની કિંમત જે તમે ધારી હતી સાચા અને ખોટા જવાબ માટે એ ધારી અહીંયા પૂરી થઈ એટલે કે બંનેની કિંમત આપણને મળી ગઈ છે તો હવે આપણને શોધવાનું શું કીધું છે કે કસોટીમાં કેટલા પ્રશ્નો પૂછાયા હોય તો તમારે અહીંયા જવાબ આન્સર કરીને લખવાનો હું અહીંયા લખું છું જુઓ આન્સર કે કસોટીમાં પૂછાયેલ પ્રશ્નો બરાબર સાચા કેટલા પૂછાયા સાચા એટલે x અને વત્તા ખોટા કેટલા પૂછાયા તો y અને x એટલે કેટલા આવ્યા જુઓ x એટલે 15 ઓકે અને y એટલે ખોટા ખોટા કેટલા છે 5 તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો બરાબર આપણો ફાઇનલી જવાબ કેટલો આવે મિત્રો 20 આવે કેટલો આવે 20 આવી ગયો જવાબ આ તમારો જવાબ આવી ગયો 20 આવડશે ને મિત્રો છ ને ઈઝી એકદમ એટલે આ રીતે તમે પહેલા રકમ વાંચવાની અને રકમના ટુકડા પાડી વ્યવસ્થિત રીતે સમજવાનું અને ત્યાર પછી આ રીતે ધારતા જશો અને પરીક્ષામાં જો તમે સમીકરણ સુધી સાચું ધારી લીધું સાચું સમીકરણ બનાવી દીધું તો મિત્રો બાકીની મેથડ તો તમારી એકદમ ઈઝી પડશે પણ ઈઝી તો કોઈ વસ્તુ છે નહીં મિત્રો થોડી મહેનત
અને ચોકસાઈ તો રાખવી જ પડે। આમાં તમારે ચિહ્નોમાં બહુ ધ્યાન રાખવું પડશે, જો એક નાની ભૂલ તમારા માર્ક્સ જતા રહેશે, એટલે તમે જે ધાર્યા છે એ માર્ક્સ મેળવી નહીં શકો મિત્રો। તો આ વિડિયો તમે પહેલેથી છેલ્લે સુધી બરોબર ચોકસાઈથી જોજો, કારણ કે આ કૂટ પ્રશ્નો છે અને એમાં પ્રેક્ટિસની ખાસ જરૂર પડે, બરોબર। તો આ ઈઝી મેથડથી મેં તમને આજે ટેક્સ્ટના દાખલાઓ બધા શીખવાડ્યા છે। તો નેક્સ્ટ વિડિયોની અંદર નવા ટેક્સ્ટના દાખલા સાથે ફરી મળીશું। ગુડ નાઇટ મિત્રો।